लोकल न्यूज चैनल ऑफ वडोदरा। મણિકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટોની લણણી કરવાના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેર કોંગ્રેસ દ્વારા વણિકરણ કરવાને બદલે મોટે પાયે ભ્રષ્ટાચાર થયો છે તે મુદ્દાઓને નિયમોને ધ્યાનમાં લઈને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક લેવા માંગ કરી છે। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વર્ષોથી ગ્રીન બેલ્ટના નામે 47 પ્લોટ ફાળવેલા છે અને હવે નવા 75 પ્લોટ ફાળવવાની જાહેરાત કરી છે। जूना चार प्लॉट की फाळवणी जोता आश्चर्य थयुं के फक्त राजकीय व्यक्तिओ के वकदार मळे त्यां ट्रस्टोने ज भाजपना कोर्पोरेटरों ने धारासभ्योने सांसद सभ्योने वगैरेने फाळवेला छे जेनी जमीननी किंमत 200 करोड़थी वधारे थाय छे। कौभांड ने आश्चर्यजनक बाबत ए बहार आवी छे के एमांथी घणा प्लॉट में वनीकरण थयुं नथी अने ग्रीन बेल्ट में गैरकायदेसर बांधकाम करी पोतानी खानगी पेढ़ीओ संस्थाओं द्वारा सेवाना नामे गैरकायदेसर रीते कमाणी करी भ्रष्टाचार कराई रह्यो छे। आ गंभीरता ने कौभाड़ी तपास मांगते महत्व मुद्दाओ है कि वनीकरण में घना प्लॉट में कि घनी जगह थवं नहीं एट्ले कि जेन हेतु प्लॉट की फाळवणी कराई तम वनीकरण तो थूज नहीं। શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધ પક્ષના નેતા અમીર આવત આવેદનપત્ર દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની ઇનામત રકમ પડી છે જેનું વાર્ષિક વ્યાજ 4 કરોડ મળે છે। કોર્પોરેશન આ વ્યાજના રૂપિયા વૃક્ષારોપણ માટે ન વાપરીને અન્ય જગ્યાએ વાપરી રહી છે। છેલ્લા 5 વર્ષમાં મશીન મિલિયન ટ્રીના કાર્યક્રમ છતાં પણ આજ દિન સુધી કોર્પોરેશનના શાસકોએ તેટલા વર્ષના વ્યાજની 4 કરોડની રકમ પણ વાપરી નથી। કોર્પોરેશનના 80 કરોડ રૂપિયાની ઇનામત રકમને જો રિવોલ્વિંગ ફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેના દર વર્ષેના વ્યાજમાં વડોદરામાં તમામ 218 પ્લોટ ગ્રીન થઈ જાય અને આ ખાનગી રીતે ખાનગી પેઢીઓ અને રાજકીય નેતાઓને પ્લોટ ફાળવા ના પડે અને વનીકરણની જગ્યાએ ખાનગી ઉપયોગ ન થાય અને કરોડોનો ભ્રષ્ટાચાર રોકી શકાય। હાલ તો પાલિકાના પ્લોટમાં વૃક્ષારોપણ માટે મેયરને છોડ અર્પણ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા તેમાં ગેરકાયદેસર બાંધકામ અને કોમર્શિયલ ઉપયોગ થયાની ફરિયાદ થતાં વિવાદ સર્જાયો હતો। આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ સુપરત કરી અનોખો વિરોધ કર્યો હતો તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મટ જગાએ મેયરની કાર ઉપર વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો। આવેદનપત્ર આપવાની તૈયારી હતી, અમે વૃક્ષના પ્લાન્ટ લઈને આવ્યા હતા અને મેયરશ્રીને રજૂઆત કરવા કે વડોદરા શહેરમાં જે 46 પ્લોટો છે જેમાં કોન્ક્રીટ બનાવવામાં આવ્યા છે, બાંધકામ ખોટી રીતે કરવામાં આવ્યા છે, તે બધું તોડીને કોર્પોરેશન પરત પ્લોટ લે અને આ વૃક્ષો જે આપીએ છીએ, અમે પ્લાન્ટ આપ્યો હતો એ પ્લાન્ટ દરેક જગ્યા ઉપર પ્લાન્ટેશન થાય, પણ આવતા આવેદનપત્ર આપતા પહેલાં જ મેયરશ્રીએ જે નિર્ણય લીધો કે 46 પ્લોટ પરત લઈશું અને કોર્પોરેશન જાતે એમાં વનીકરણ કરશે એમના નિર્ણય અમે આવકારીએ છીએ। સાથે સાથે છેલ્લા 15 દિવસથી આ લડત ચાલતી હતી તો હું ખાસ કરીને વડોદરા શહેરના મીડિયા પરિવારનો આભાર માનું છું, કારણ કે એમે જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પરિવારના સભ્યો વડોદરા શહેરના હિતમાં જે લડત લડી રહ્યા હતા, જો મીડિયા પરિવારના સાથ સહકાર વગર આ શક્ય નહોતું। આજે એક લોકશાહીની જીત થઈ છે, એ લોકશાહીમાં મીડિયા પરિવારથી માંડીને રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓથી માંડીને તમામ લોકોનો અમૂલ્ય ભાગ હોય છે અને આજે એ જ જીત થઈ છે અને એમાં મેયરશ્રીએ જે નિર્ણય લીધો છે અમે આવકારીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવનાર દિવસોમાં વડોદરા શહેરના હિતમાં જ્યારે જ્યારે કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસ પરિવારના સભ્યો મેયરશ્રી પાસે વાત લઈને આવશે તો જે રીતે આજે નિર્ણય લીધો છે વડોદરા શહેરને પ્રજાના હિતમાં, એવી દિવસે આવનાર દિવસોમાં પણ એ નિર્ણય લે। બરોડા શહેરના 1000 કરોડ રૂપિયાના કિંમતી ગ્રીન સ્પેસીસ બીજેપી એમની મળતિયા સંસ્થાઓને આપી દેવાનો આ એક મોટું કૌભાંડ અને કારસો હતો। 15 દિવસથી ખૂબ લડત લીધી બરોડાના નાગરિકોએ બી, આમાં એક સોશિયલ મીડિયા પર અભિપ્રાય બાંધ્યો, આપ ટીવી મીડિયા સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો, આખરે ભારતીય જનતા પાર્ટીને તમામ 46 જે પહેલાં આપેલા પ્લોટ છે જ્યાં કોઈ જાતનું વનીકરણ નથી થયું, ભાજપના કાર્યાલયો ખુલી ગયા હતા, એ તમામ પ્લોટ પાછા લેવાની ફરજ પડી। હવે પછીના જે 75 અપાવે છે એમાં બી મેયરશ્રીએ આશ્વાસન આપ્યું છે કે અમે સ્ટ્રિક્ટ નિયમો બનાવશું, અમે વોટડોગ તરીકે જોશું, વડોદરા શહેરની એક બી ગ્રીન સ્પેસમાં વનીકરણ સિવાય બીજું કોઈ બી હેતુસર નહીં થાય એ ધ્યાન રાખવાનું એઝ અ વિપક્ષ અમારું કામ છે। આ બરોડા શહેરના નાગરિકોની ખૂબ મોટી જીત છે, બરોડાના શહેરના પર્યાવરણ માટે આ ખૂબ મોટો ફાયદો આવનાર ભવિષ્યમાં થશે અને આનો લાભ બરોડા શહેરના તમામ મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન્સ તમામને મળશે અને આ તમામ ગ્રીન સ્પેસીસનો ફાયદો બરોડા શહેરના નાગરિકો લઈ શકશે। બરોડા શહેરના નાગરિકોને આપના મારફત હું અભિનંદન પાઠવવા માંગુ છું કે આપણી લગભગ 14 લાખ ચોરસ ફૂટ જમીન જે આ મફતમાં પ્રાઇવેટાઇઝ થઈને લોકોને આપી દેવાના હતા, હવે તમામ જમીન પર વનીકરણ થશે અને આપણે અને આપણા પર્યાવરણના લોકોને ફાયદો થશે। ભાજપ જો કેવું લાગે તમને, શું વિવાદ શું છે,
કેરભાઈ શું વિવાદ છે અને શા માટે રોકવામાં આવી રહ્યા છે કેમ કે લગભગ તમારી સાથે મળવાનું આવી પડ્યું છે આશરે 1991 ના ઠરાવના આધાર પર પાછલા 20-25 વર્ષમાં અલગ અલગ સમયે અલગ અલગ સંસ્થાઓને જે પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા આ પ્લોટોની ફાળવણી એક ગ્રીન સ્પેસ અને ઓપન સ્પેસ આ બંને માં પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી ગ્રીન સ્પેસની અંદર અને ઓપન સ્પેસમાં અલગ અલગ હેતુઓસર આ ફાળવણી કરવામાં આવી હતી અને જે તે વિસ્તારના લોકલ નાગરિકોને અથવા પ્રતિનિધિ મંડળો ક્યાંક સ્વયંસેવી સંસ્થાઓ ક્યાંક અલગ એનજીઓ આ તમામને આ પ્લોટોની જે 46 પ્લોટની વાત ચાલે છે એની ફાળવણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી વડોદરા જ નહીં અલગ અલગ શહેરો ગુજરાતના હોય કે ભારતના હોય આવી રીતે અલગ અલગ હેતુઓસર આ પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી અને જ્યાં લોકલ નાગરિકોનું જે વાત છે કે લોકલ નાગરિકો દ્વારા આને પ્રાધાન્ય મળે ક્યાંક કેટલીક સંસ્થાઓ સમાજસેવી સંસ્થાઓ ક્યાંક કોઈ વૃદ્ધો માટેની એક્ટિવિટી ક્યાંક મહિલા માટેની એક્ટિવિટી આ તમામ એક્ટિવિટી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી પ્લોટના કેટલાક ભાગમાં ગાર્ડન પણ ડેવલપ કરવામાં આવ્યો હતો તો પ્લોટના કેટલાક ભાગની અંદર સમાજસેવી સંસ્થાઓ દ્વારા લાઇબ્રેરી અન્ય પણ સમાજસેવી સંસ્થાઓ દ્વારા આ અલગ અલગ ભાગની અંદર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી